ધોરણ પાંચ આપણે ચેપ્ટર ટુ છે સાપ અને મદારી. તો આપણે સાપ અને મદારી વિશે વાત કરીએ તો આપણે જોયું જ છે આ પાઠમાં સાપ અને મદારી વિશે ભણવાનું છે. તો આપણે જોઈએ આ પાઠમાં શું છે, તો કે સાપ જે મદારી શું કામ કરે છે, તો કે સાપને પકડવાનું. તો આપણે આ પાઠમાં એ જોવાનું છે કે મદારી છે એ સાપને કેવી રીતે પકડે છે. એટલે એક આર્યનાથ વિશેની વાત કહી દઉં તમને આ પાઠની અંદર, કે એક આર્યનાથ નામનો વ્યક્તિ હોય છે. એના પપ્પા, એના દાદા, એના કુટુંબમાં બધા આ જ કામ કરે છે. શું? તો કે સાપોને પકડવાનું. પછી બીન વગાડવાનું. બીન વગાડે એટલે શું થાય, તો આપણને ખબર જ છે બીન વગાડે એટલે સાપ દોડીને આવે, અને એ દોડીને આવે એટલે એ લોકો સાપને પકડી લે. એટલે આર્યનાથના કુટુંબમાં બધા શું કામ કરે છે, આ જ કામ. તો હવે આર્યનાથ છે એ તમારા જેવો બાળક છે, બરાબર, 10-11 વર્ષનો, 11-1 વર્ષનો બાળક છે. એને પણ બીન વગાડતા આવડી ગયું છે. એ પણ બીન વગાડે એટલે સાપ દોડીને આવે. એના દાદાએ એને પણ શીખવાડી દીધું. એટલે એના કુટુંબમાં વારસાગત આ જ કામ કરે છે. તો શીખ્યું બીન વગાડવાનું અને સાપોને પકડવાનું. પછી એનો ખેલ બતાવવાનો. ખેલ બતાવે એટલે માણસો એને રૂપિયા આપે. રૂપિયા આપે એટલે આ રીતે એનું જીવન નિર્વાહ ચાલે, જીવનચક્ર ચાલે. જે ઘર જે એને જોતી વસ્તુ હોય એમાંથી મેળવી શકે. એટલે આપણે જોયું કે આર્યનાથ વિશેની માહિતી કીધી, તો તમે જોઈ લીધી કે આર્યનાથને એનું કુટુંબ શું કામ કરે છે, તો કે આ જ કામ કરે છે, સાપોને પકડવાનું, એને ખેલ બતાવવાનું. એટલે મદારી, મદારી આપણે કોને કહીએ, જે સાપનો ખેલ બતાડે એને આપણે શું કહીએ, મદારી. જે બીન વગાડે એટલે સાપ નાચે એને આપણે કહીએ મદારી. તો આર્યનાથનું કુટુંબ શું છે, તો કે મદારીનું કુટુંબ છે. એટલે એ લોકોનું કામ શું છે, સાપોને પકડીને નચાવવાનું, અને પોતાનો જીવન નિર્વાહ સાપ દ્વારા ચલાવે છે. હવે તમને સમજાવું કે લોકો છે એ ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે એ સમજાવું. તો લોકો છે એ ખેલ તમાશામાં, આપણે જોયું કેટલે વાર સર્કસમાં, કે લોકો છે ને એ પ્રાણીઓ સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતા હોય એવું જોયું હોય. કેમ કે આપણે જોયું કે સિંહ છે એને સૌથી વધુ બીક લાગે અગ્નિથી. તો એને શું કરે છે કે સિંહ છે એને એક સળગતી રીંગ હોય, સળગતી રીંગ હોય ને એમાંથી સર્કસમાં માલિક હોય એને પસાર થવાનું કહે. સિંહમાંથી, તો કે સળગતી રીંગમાંથી, જેનાથી અગ્નિથી સિંહ સૌથી વધુ ડરે છે, એમાંથી પસાર થવાનું કહે. અને સિંહ એમાંથી પસાર પણ થઈ જાય છે. તો આપણે જોઈએ કે માણસો છે એની આગળ આવું કામ કરાવે છે, જીવનું જોખમ રહે છે એના માટે. આપણે પણ અગ્નિમાંથી તમને કોઈ કે પસાર થવાનું, તો જીવનું જોખમ રહે ને, એમ જીવના જોખમે પ્રાણીઓની આગળ ખેલ કરાવે છે. હાથી જુઓ તો હાથી પાસે પણ એવું કામ કરાવે. હાથી છે એ સર્કસમાં તમે જુઓ તો જુદા જુદા ખેલ કરે છે. ક્રિકેટ રમે, દડાથી રમે, પછી એને કહે કે હવે આવો સૂંઢ ઊંચી કરો, આ કરો, તે કરો, બધું કરવાનું કે એ હાથી કરે છે. સિંહને ખેલ કરવાનું કે સિંહને કેટલા પગ હોય, તો કે 4 પગ. એમાં એમ કે 2 પગ એવું પૂરેવાનું, પછી એક જ વિશળ વાગે ને એટલે બધા સિંહ 2 પગે ઊભા રહી જાય. આવા આપણે ખેલ તમાશા જોયા છે સર્કસની અંદર, સિંહના, હાથીના, બધાના. તો આ બધા પ્રાણીઓને કંઠ કે તમારે આમ જ કરવાનું. તો સૌ પ્રથમ પહેલાં શું કરે, કે આપણે સાંભળ્યું તો એવું જ છે કે પહેલાં એને એટલા કંટ્રોલમાં કરે, ન મારે તો ખૂબ જ મારી મારીને એને કંટ્રોલમાં કરે, કે એને એ જ કામ કરવાનું છે. પછી એ જ કામ કરે છે, એ સિવાય કંઈ કરતો નથી. જેટલો એનો માલિક કહે એટલું જ કરે છે. એટલે આપણે એને શું કહીએ છીએ, સર્કસના પાલતુ પ્રાણી, એવું પણ આપણે ક્યારેક ક્યારેક કહીએ છીએ. એટલે લોકો છે ને ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે વ્યવહાર સારો કરે એવું આપણે વિચારતા નથી, પણ ઘણા લોકો એવા હોય છે ને કે એની સાથે વ્યવહાર સારો કરે છે. આર્યનાથના કુટુંબને મળ્યા ને તો જોયું, આર્યનાથના કુટુંબને મળ્યા ને તો જોયું કે એ લોકો છે ને એ પ્રાણીઓ સાથે ખરાબ વ્યવહાર કરતા નથી. એ લોકો તો પ્રાણીઓ સાથે સારો જ વ્યવહાર કરે છે. એના કુટુંબમાં એ લોકો એમ કહે છે કે ઘણા માણસો છે ને એ પ્રાણીઓ સાથે
खराब व्यवहार करे छे एने लीधे બધાનું નામ ખરાબ થઈ ગયું છે પણ બધા માણસો એવા હોતા નથી બધા તો સારા જ હોય છે એટલે આર્યનાથને એનું કુટુંબને મળ્યા તો માહિતી એ મળી પછી આપણે ખેલ તમાશામાં પ્રાણીઓ બાબતે પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે એ જોયું તો બધા લોકો ખરાબ વ્યવહાર કરતા નથી કેટલાય સારો પણ વ્યવહાર કરે છે કેટલાયમાં જુઓ ને તો કેવા પ્રાણીઓને ખૂબ જ પ્રેમથી સાચવીને રાખે તમે ઘણા લોકોને જોયું હશે પોતાના ઘરમાં કૂતરાને રાખતા હશે તો ખૂબ જ સારી રીતે રાખે છે સર્કસમાં પણ એવું હોય ખેલ તમાશામાં પણ એવું હોય કેટલાક લોકો એના પ્રાણીઓ સાથે એટલો સારો વ્યવહાર કરે છે કે એ પ્રાણીને કેને જતો પણ એ જતું નથી એની જ પાસે રહે છે એટલો સારો વ્યવહાર પણ કરે છે હવે આપણે આગળ જોઈએ કોઈ પ્રાણીને ખીજવતું હતું કેવી રીતે કોઈ વ્યક્તિ છે એ પ્રાણીને ખીજવતું હોય તો કેવી રીતે તો તમે જોયું હશે કે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો ત્યાં લખ્યું હોય કે પ્રાણીઓને ચીડવશો નહીં આપણે એવું લખ્યું હોય છતાંય માણસો જોજો ચાઈને ચીડવતા હશે કેટલાક બાળકો કેટલા મોટા પણ એવું કરતા હશે કે ચીડવવાનું કે લખ્યું હોય ને કે ચીડવશો નહીં તો ચાઈને ચીડવતા હોય કેવી રીતે જોઈએ તો એ જોઈએ એક તો ચાળા કરીને એક તો ખાવાની વસ્તુ દેખાડીને ખાવા પીવાની વસ્તુ હોય એ દેખાડે હવે એ બહાર ગયા હોય અને એની પાસે વાંદરો હોય એને ભાવતી વસ્તુ હોય અને વાંદરાને પાંજરા પાસે ગયા અને એને દેખાડે એની ભાવતી વસ્તુ એટલે વાંદરાને શું થાય મનમાં લાલચ જાગે કે હું આ વસ્તુ લઈ લઉં એ લેવા આવે અને પાંજરું હોય એટલે લઈ શકે નહીં એવી રીતે ચડાવે કેટલાય હાથ અને મોઢેથી ચાળા કરીને પણ પ્રાણીઓને ચીડાવે છે એટલે આવી રીતે પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં ઘણા તો જોજો એના ઘર પાસે પ્રાણી અમુક આવે ને તો એને ચીડવે પહેલાં એમ બોલાવે ને પછી દે નહીં એવી રીતે પણ એને ચીડવે છે તો આવું પણ આપણે પ્રાણીઓ સાથે ચીડવાનું કામ કરવું જોઈએ નહીં માણસો જુદી જુદી રીતે પ્રાણીઓને ચીડવે છે એ કરવું જોઈએ નહીં હવે આપણે નેક્સ્ટ સેશનમાં આગળ જોશું.